હવે આપણે લેસન નંબર 5માં આગળ જોઈશું બીકમિંગ અ બી કીપર એક મધમાખી ઉછેરનાર તરીકે. આઈ કમ્પ્લીટેડ માય બી કીપિંગ કોર્સ. મેં મારો બી કીપિંગ એટલે મધમાખી ઉછેરનો કોર્સ પૂરો કર્યો. બટ આઈ ડીડ નોટ હેવ મની ટુ કીપ માય ઓન બીઝ એન્ડ સ્ટાર્ટ વન. પરંતુ મારી પાસે એટલા રૂપિયા નહીં હતા કે હું મારી પોતાની મધમાખી ખરીદું અને મારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરું. આઈ કન્ટિન્યુ ટુ ટીચ એન્ડ વિથ ટાઈમ કુડ કલેક્ટ રૂપીઝ 5000. મેં આ કામ ભણાવવાનું જે હતું તે ચાલુ રાખ્યું અને એમાંથી કેટલા રૂપિયા મળે અને 5000 રૂપિયા મળે છે. વિથ ધીઝ મની આઈ બોટ ટુ બોક્સીસ ફોર કીપિંગ બીઝ. એ જે 5000 રૂપિયા મળ્યા હતા એમાંથી એણે શું કર્યું, બે બોક્સ ખરીદ્યા બી કીપિંગ માટેના, એટલે બીના બે બોક્સ ખરીદ્યા. ઈચ બોક્સ કોસ્ટ રૂપીઝ 2000. એક બોક્સના 2000 રૂપિયા હતા. વિથ ધ રિમેનિંગ મની આઈ બોટ સુગર ટુ મેક ધ સિરપ ફોર હની બીઝ એન્ડ મેડિસિન્સ ટુ ક્લીન ધ બી હાઈવ્સ. 2000 રૂપિયાના બે બોક્સ એટલે 4000 રૂપિયા એણે ખર્ચી નાખ્યા. 1000 રૂપિયા જે બચે છે તેમાંથી એ મધમાખી માટે સિરપ બનાવવા માટે એટલે ચાસણી બનાવવા માટે ખાંડ ખરીદે છે અને બીજા જે થોડા પૈસા બચતા હશે એમાંથી એ મધપૂડાને ક્લીન કરવા માટે, ચોખ્ખો કરવા માટેની દવા ખરીદે છે. That was in September. By December, I had so many bees that I had to buy two more boxes. એ કયો સમય હતો? સપ્ટેમ્બરનો. અને ડિસેમ્બર પહોંચે છે ત્યાં સુધી એની પાસે ઘણી બધી મધમાખી થઈ જાય છે એટલે એણે બીજા બે બોક્સ વધારે ખરીદે છે. I was still learning about beekeeping. એ હજુ પણ બી લર્નિંગ વિશે, બી કીપિંગ વિશે ભણ્યા જ કરે છે, મતલબ જાણકારી મેળવ્યા રાખે છે એમ. મેની ટાઈમ્સ ધ બીઝ વુડ સ્ટિંગ મી એન્ડ માય હેન્ડ્સ એન્ડ ફેસ વુડ ગેટ સ્વોલન. ક્યારેક ક્યારેક જે મધમાખી છે એને કરડી પણ જાય છે અને કરડવાના લીધે એના મોઢું અને એનો હાથ ફૂલી જાય છે, બરાબર. ઇટ વુડ પેઇન અલોટ. એ ઘણું દુખે છે. હાઉ કુડ આઈ કમ્પ્લેન ટુ એનીબડી? આઈ માય સેલ્ફ હેડ ડિસાઇડેડ ટુ ડૂ ધીઝ વર્ક. હવે એણે પોતાએ આ વર્ક નક્કી કરવાનું નક્કી કર્યું છે તો એ બીજાને કમ્પ્લેન કેવી રીતે કરી શકે કે ભાઈ મને આ બધી પ્રોબ્લેમ થાય છે. ફાઇન્ડ આઉટ વોટ ડુ પીપલ ઇન યોર એરિયા પુટ ઓન ધ પાર્ટ ઓફ બોડી વેર ધ બી હેઝ સ્ટંગ. તમારા એરિયામાં કોઈને જ્યારે મધમાખી કરડે છે તો એ ત્યાં શું લગાવે છે, મતલબ એને એ જે ડંખ મારે છે તે ડંખને ઓછો કરવા માટે, રાહત મેળવવા માટે ત્યાં શું અપ્લાય કરે છે એવું પૂછે છે. ડ્રો અ પિક્ચર ઓફ હની બી ઇન યોર નોટબુક, કલર ઇટ એન્ડ ગીવ ઇટ અ નેમ. હની બીનું ચિત્ર દોરો અને એને કલર કરો. ધ લીચી ટ્રીઝ કમ ટુ ફ્લાવર ઇન ફેબ્રુઆરી. લીચી જે ટ્રી છે એની ઉપર ફૂલાવાની શરૂઆત ક્યારે થાય છે? ફેબ્રુઆરી મહિનામાં. આઈ પુટ ઓલ માય ફોર બોક્સીસ નિયર ધ લીચી ઓર્ચાર્ડ્સ. એ શું કરે છે કે એના જે 4 બોક્સીસ છે બીઝના એને શું કરે છે, લીચીના જે ફ્લાવર્સની જે વેલી છે, વાડ છે, ત્યાં મૂકી આવે છે. આઈ ગોટ 12 કિલોગ્રામ્સ ઓફ હની ફ્રોમ ઈચ બોક્સ. એક બોક્સમાંથી એને 12 કિલોગ્રામ જેટલી હની પ્રાપ્ત થાય છે. આઈ સોલ્ડ ધીઝ હની ઇન ધ માર્કેટ. પછી શું કરે છે, એ જે હની છે તેને માર્કેટની અંદર વેચી આવે છે. This was my first earning from my bees. આ એની પહેલી અર્નિંગ છે, પહેલી કમાણી છે એની મધમાખી તરફથી. Now I have 20 boxes. હવે એની પાસે કેટલા બોક્સ થઈ જાય છે? 20 બોક્સીસ. એટલે શું કરે છે કે મધમાખી લાવે છે, એને ઉછેરે છે, એમાંથી જે હની પ્રાપ્ત થાય એ વેચે અને બીજી મધમાખીના બોક્સ લઈ આવે. What will be the total cost of Anita's 20 box? 20 બોક્સ જે અનિતા પાસે છે એની ટોટલ કોસ્ટ કેટલી થશે? તો એક બોક્સના 2000 રૂપિયા છે, એવા કેટલા બોક્સ છે? 20. તો કેટલા થયા? 40000 રૂપિયા. એવરી ડે આઈ સાયકલ ટુ માય કોલેજ. હવે શું, શાળા તો એની પૂરી થઈ ગઈ, બરાબર. હવે કોલેજ જવા માટે શેનો ઉપયોગ કરે છે? સાયકલનો. માય કોલેજ ઇઝ ઇન ધ ટાઉન. એની જે કોલેજ છે તે શહેરની અંદર આવેલી છે, 5 કિલોમીટર્સ અવે, એના ગામથી 5 કિલોમીટર દૂર. વેન આઈ ગો ટુ કોલેજ માય મધર પ્રિપેર ધ સિરપ ફોર ધ બીઝ. એ જ્યારે શાળાએ જાય છે ત્યારે એના મમ્મી એ જે બીઝ રાખે છે એના માટે ચાસણી તૈયાર કરી રાખે છે. માય ફાધર લુક્સ આફ્ટર ધ બીઝ એન્ડ ટેક
ધ હની આઉટ ઓફ ધ બોક્સ. એના ફાધર શું કરે છે, તો જે બી છે, મધમાખી છે, તેની સાર સંભાળ રાખે છે, અને જે બોક્સીસ છે, મધપૂડા છે, એમાંથી એ હની જે છે તેને કલેક્ટ કરવાનું કાર્ય કરે છે. નાવ યુ ઓલ્સો નો અ લોટ અબાઉટ અનિતા. હવે તમે પણ અનિતા વિશે ઘણું બધું જાણતા થઈ ગયા છો. અનિતા ઇઝ નોન બાય એવરી વન ઇન ઓલ ધ વિલેજીસ નિયર બાય. અનિતા એની આજુબાજુમાં જેટલા પણ ગામડા છે બધા ગામડાની અંદર ઓળખીતી થઈ ગઈ છે. શી ગોઝ ટુ ઓલ ધ વિલેજ મીટિંગ્સ એન્ડ ટોક્સ અબાઉટ હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ ફોર એવરી વન ટુ સ્ટડી. એ શું કરે છે, બધા ગામમાં જાય છે અને બધાને એકત્રિત કરીને એવું સમજાવે છે કે ભણતર કેટલું જરૂરી છે. સમટાઈમ્સ પીપલ મેક ફન ઓફ હર. કેટલીક વખત ઘણા લોકો એની આ જે રીત છે તેનો મજાક પણ ઉડાવે છે. બટ અનિતા નોઝ વોટ શી વોન્ટ્સ ટુ ડૂ. પરંતુ અનિતા જાણે છે કે એણે શું કરવાનું છે. શી ડઝ એક્ઝેક્ટલી વોટ શી વોન્ટ્સ ટુ ડૂ. અનિતા એ જ કરે છે કે જે એને કરવું છે. અનિતા વોન્ટ્સ ટુ બીકમ અ હોલસેલર સો દેટ શી કેન હેલ્પ ધ વિલેજર્સ ટુ ગેટ ધ રાઇટ પ્રાઇસ ઓફ ધેર હની. અનિતા એક વેપારી બનવા માંગે છે કે જેના કારણે તે એના ગામડામાં બીજા પણ જેટલા લોકો બી કીપિંગનું કાર્ય કરે છે એમાંથી જે મળતી હની છે તેનો પ્રોપર એ લોકોને કોસ્ટ એનો ભાવ અપાવી શકે.